बनासकांठा जिल्लाना दांता तालुकामां कोरोना वॉरियर्स ने हजु ते परिवार ने न्याय मळ्यो नथी। एक तरफ ताली थाळी वगाड़ी अने कोरोना वॉरियर्स ने न्याय अपावा माटे प्रधानमंत्री माटे आह्वान करवामां आव्युं हतुं, परंतु हजु सुधी गुजरात सरकार जागती नथी अने तेने जगाड़वा माटे ताळी थाळी वेलण पण वगाड़वामां आवी हती। त्यारे भारे भार दांता तालुकाना कोरोना वॉरियर्स परिवार साथे अन्याय थयो छे। मृतक व्यक्तिना परिवार ने हजु सुधी न्याय मळ्यो नथी। दांता तालुकाना कोरोना वॉरियर्सना परिवार साथे अन्याय थयानी घटनाना 6 मास वीतवा छता कोरोना वॉरियर्सनुं ज्यारे मृत्यु थयुं हतुं ते समय अने 6 मास थया तेम छता पण तेने न्याय मळ्यो नथी। परिवारने दांता तालुकाना गोडडा गामना मृतक व्यक्तिना परिवारने हजु सुधी न्याय न मळता चिंतित। कोरोना समयमां मृतक व्यक्ति अंबाजी पासेना कुंभारियामां फरज बजावता हता। कुंभारिया फरज दरमियान सवारे बेभान हालत में मड़ी आता तेमने अंबाजी और त्यारबाद पालनपुर खाते खसेड़वामां आव्या था। पालनपुर सारवार दरमियान तेमनुं मृत्यु थयुं हतुं। आ गंभीर घटना ने पगले दांता तालुकाना तमाम पंचायतना ऑपरेटरो हड़ताल पर उतरी गया हता। हड़तालना पगले सरकारे पण उतावड़ियो निर्णय लई लीधो हतो अने जे ते समय सहाय करवानी जाहेरात पण करी देवामां आवी हती, परंतु 6 મહિના વીત્યા છતાં હજુ સુધી મૃતકના પરિવારને કોઈ જ સહાય પેકેજ આપવામાં આવ્યું નથી। પેકેજની જાહેરાત કોકર સાબિત થઈ રહી છે। મૃતકના પરિવારને અલ્ટિમેટ આપ્યું છે પરિવારે કે જો ગરીબોને ન્યાય નહીં મળે તો અમે ભૂખ હડતાલ પર ઉતરીશું અને આત્મવિલોપન કરતાં પણ ખચકાશ્યું નહીં તેવું અલ્ટિમેટ પણ આપવામાં આવ્યું છે। પેકેજની સહાય જે છે તે આપવામાં આવે મૃતકના પરિવારને તેવી માંગ કરવામાં આવી છે, અને જો નહીં આપવામાં આવે તો આત્મવિલોપન કરતાં ખચકાશું નહીં તેમ પણ તેમ પરિવારે જણાવ્યું છે। વધુમાં 10 દિવસની અંદર ન્યાય નહીં મળે તો લોકો દ્વારા રોડ પર બંધ કરવામાં આવશે તેવી પણ અલ્ટિમેટ આપવામાં આવ્યું છે। ગરીબ પરિવારના ઘર ખૂબ દયનીય હાલતમાં છે। સરપંચ સહિતના આગેવાનો મૃતક પરિવારને સાંત્વના આપવા દોડી આવ્યા છે। હાલમાં તો પરિવાર 6 મહિનાથી કોરોના વોરિયર્સ પરિવારને બારોબાર અન્યાય થયો છે અને મૃતક વ્યક્તિના પરિવારને હજુ સુધી ન્યાય મળ્યો નથી, ત્યારે ઝડપથી ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે। હવે જોવાનું એ રહે છે કે સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું તે સહાય આપવામાં આવશે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે, પરંતુ હાલમાં તો પરિવારની દયનીય પરિસ્થિતિ નિર્માણ પામી છે। પંચાયતમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા ઇનેશભાઈનું આકસ્મિક રીતે મૃત્યુ થયેલ છે કે મારી દેવામાં આવેલ છે અમને ખબર નથી, તેમ છતાં આજ સુધી એમના પરિવારના 3 બાળકો એમને અને એમના ઘરથી 4 જણનું ભરણ પોષણ કરવા માટે અમારી આ લોકોની માંગ છે કે ખરેખર સરકાર એમની અવાજ સાંભળે અને સહાય આપે। સહાય માટે સરકારે કેટલાય નિયમો કરેલા છે કે નોકરી ઉપર જતા માણસને ગવર્મેન્ટોએ એમને સહાય આપવી, પણ હજુ સુધી 3 મહિના થઈ ગયા તો સહાય આપેલ નથી, તો અમારે એમનું ભરણ પોષણ થાય ને જે જે અમારે સરકારને જાણ કરેલી છે એ નિયમો પ્રમાણે એમની કાયદેસરની કાર્યવાહી થાય આરોપીઓ ઉપર, એ જ અમારી માંગ છે। જે પોલીસ સ્ટાફ સાથે અમારા ઓપરેટર નોકરી કરતા હતા તો પોલીસ સ્ટાફને ખરેખર ધ્યાન રાખવાને બદલે એ લોકોનું મરણ કેવી રીતે થયું એની ખરેખર જાણ સરકારને પગલાં લેવા જોઈએ કડક પોલીસ ઉપર, એ જ અમારી મોટી માંગ છે। તમારું નામ? મારું નામ સુશીલા બેન છે।